ધ્રાંગધ્રાના પૂર્વ પાલિકા પ્રમુખ ઇન્દ્રસિંહ ઝાલાની હત્યા બાદ ધ્રાંગધ્રામાં વણસેલી પરિસ્થિતિ બાદ આજે સવારથી સમગ્ર શહેરમાં અજંપાભરી શાંતિ જણાઈ રહી છે. નોંધનીય છે કે ઇન્દ્રસિંહની હત્યા બાદ તેમના સમર્થકોએ ગઈકાલે બેફામ રીતે બસ સ્ટેન્ડ પર તોડફોડ કરી તેમજ અનેક કેબિનોને આગ લગાવી દીધી હતી. આ બેકાબૂ ટોળાએ રોડ પરના ડિવાઈડરોની પણ તોડફોડ કરી હતી, ત્યારે હાલ પોલીસ દ્વારા પરિસ્થિતિને થાળે પાડવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં મોડી સાંજે પૂર્વ ટાઉન પ્લાનિંગના ચેરમેન ઇન્દ્રસિંહ ઝાલાની તલવારના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી. ત્યારથી આ મામલો વિચક્યો છે. ઇન્દ્રસિંહ ઝાલા પર પોપટ ભરવાડની હત્યાનો આરોપ હતો. પોપટ ભરવાડની જન્માષ્ટમી પર હત્યા થઈ હતી અને તે બાદ ઇન્દ્રસિંહ ઝાલા થોડા સમય માટે ફરાર પણ હતો. ત્યારે 21 સપ્ટેમ્બરે થયેલી પોપટ ભરવાડની હત્યામાં ઇન્દ્રસિંહની સાથે દિલીપસિંહ અને મહાવીરસિંહ પણ સામેલ હતા. ધ્રાંગધ્રામાં રહેતા ઇન્દ્રસિંહ જ્યારે ઉદયપુરથી પરત આવતા હતા ત્યારે હત્યારાઓએ ઇન્દ્રસિંહને તલવારના ઘા ઝીકી ફરાર થઈ ગયા છે. આ સનસનીખેજ ભરી હત્યા પછી પોલીસ તાબડતોબ સક્રિય બની હતી અને SRP સહિતનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો. જો કે પોલીસ હજુ પણ વધુ કાયદો અને વ્યવસ્થા બગડે નહીં તે માટે ઉચિત પગલાં લઈ રહી છે.